એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શનિદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વૈશાખ અમાસ એટલે કે શનિ જયંતિને લઈને આજે રાજ્યમાં આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ શનિદેવના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના અમરેવાળી રખિયા રોડ ઉપર આવેલા શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે પણ શનિદેવ જન્મોત્સવની ભવ્યથી ઉજવણી કરવામાં આવી છે. આજે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અહીંયા કરવામાં આવી રહ્યું છે. શનિ હવન, બટુક ભોજન, મહાઆરતીનો કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત શ્રી રંગનાથચાર્યજી મહારાજે જણાવ્યું હતું કે શ્રી શનિદેવ જન્મોત્સવ પ્રસંગે આજે સવારથી બપોરે 1 વાગ્યા સુધી શનિદેવની શિલાનું તેલથી લઘુરુદ્ર અભિષેક કરવામાં આવશે, જ્યારે સાંજે વિશ્વ શાંતિ અને કલ્યાણાર્થે શનિ હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. બટુક ભોજન, મહાઆરતી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે શનિ ભક્તો શ્રી શનિદેવને સરસોનું તેલ, કાળું કપડું, કાળા અડદ, કાળી છત્રી, કાળા બૂટ ચંપલ, લોખંડની વસ્તુઓને અર્પણ કરીને વિશેષ પુણ્યનો લાભ પણ પ્રાપ્ત કરી શકે છે. રાજ્યના વિવિધ શનિદેવ મંદિરોમાં પણ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી જ ભક્તોએ શનિદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવનું વિશેષ મહત્વ પણ બતાવવામાં આવ્યું છે. આજના દિવસે ઉપવાસ રાખીને સાંજના સમયે શનિ દર્શન બાદ અડદની દાળ અને રોટલીનું ભોજન લેવું જોઈએ તેમ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોતાના જૂના વસ્તુઓ તેમજ યથાશક્તિ ગરીબોને દાન કરવું, ગરીબોને કાળા અડદ, કાળા સફેદ તલ, લોખંડના વાસણ, કાળા કામળાનું દાન પણ કરી શકાય છે. શનિદેવને તેલ અને અડદ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિની પીડા દૂર થઈ જાય તેની પ્રાર્થના કરી 1 કે 3 માળા કરવી કે શનિનું પૂજન પણ કરવું. પોતાની સમસ્યા દૂર થાય એ માટે 1 સાથે 3 વખત હનુમાન ચાલીસા પણ કરી શકાય છે. આમ આજે શનિ જયંતિની રાજ્યના વિવિધ શનિદેવ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી થઈ રહી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.